નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે ઇંગ્લિશ વિષય ભણીશું. ઇંગ્લિશ વિષયમાં આજે આપણે યુનિટ 4 યંગ્સ ઓન્સ એટલે કે ચેપ્ટર 4 પ્રાણીઓના બચ્ચા વિશે ભણીશું. યંગ્સ વોન્સ એટલે પ્રાણીઓના નાના નાના બચ્ચા, બરાબર. તો આજે આપણે પ્રાણીઓના બચ્ચા વિશે ભણીએ. તો ચાલો, પહેલું ચિત્ર શેનું છે? બિલાડીનું બચ્ચું. શેનું છે? બિલાડીનું બચ્ચું. એને શું કહેવાશે ઇંગ્લિશમાં? કિટન. શું કહેવાશે બિલાડીના બચ્ચાને? કિટન. KITTEN, કિટન એટલે બિલાડીનું બચ્ચું. કેટલું સરસ નાનું નાનું છે, દેખાય છે ને? ત્યાર પછી શેનું ચિત્ર છે? કૂતરાના બચ્ચાનું. તેને શું કહેવાશે? પપ્પી. શું કહેવાય? પપ્પી. તો એટલે કૂતરાના બચ્ચાને શું કહેવાશે? ગલુડિયું. શું કહેવાશે? ગલુડિયું. ત્યાર પછી આ શું છે? બટકનું બચ્ચું. કેટલું સરસ નાનું નાનું છે, તેને શું કહેવાય છે? ડકલિંગ. શું કહેવાશે? ડકલિંગ એટલે કે બટકનું બચ્ચું. ત્યાર પછી આ શેનું બચ્ચું છે? મરઘીનું. તો એને શું કહેવાશે? ચિકન. શું કહેવાશે? ચિકન એટલે મરઘીનું બચ્ચું. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? વાછરડું. વાછરડું એટલે શેનું વાછરડું આપણે કહીએ છીએ? ગાયનું, બરાબર ને? એટલે એને શું કહેવાશે? ગાયના વાછરડાને ઇંગ્લિશમાં કાફ. શું કહેવાશે? કાફ એટલે વાછરડું, ગાયનું બચ્ચું. ત્યાર પછી આ શેનું બચ્ચું છે? બકરીનું બચ્ચું છે, બરાબર ને? તો એને શું કહેવાશે? કિડ. શું કહેવાશે? કિડ. કિડ એટલે કે બકરીનું બચ્ચું. ત્યાર પછી આ શું છે? ઘેટાનું બચ્ચું. કેટલું સરસ છે દેખાવમાં, તેને શું કહેવાશે? લેમ્બ. શું કહેવાશે? લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું. ત્યાર પછી આ શું છે? શેનું ચિત્ર છે? વછેરું. વછેરું કોને કહેવાશે? ઘોડાના બચ્ચાને શું કહેવાશે? વછેરું કહેવાશે. તો એને શું કહેવાય? ફોલ. શું કહેવાશે? ફોલ એટલે વછેરું. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? સિંહનું બચ્ચું. તેને શું કહેવાશે ઇંગ્લિશમાં? કબ. શું કહેવાશે? CUB, કબ એટલે સિંહનું બચ્ચું. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? ભૂંડનું બચ્ચું, ડુક્કર. આપણે ભૂંડને શું કહીએ છીએ? ડુક્કર. તો ડુક્કરના બચ્ચાને શું કહેવાશે ઇંગ્લિશમાં? પિગલેટ. શું કહેવાશે? પિગલેટ, PIGLET, પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. ત્યાર પછી ફન ટાઈમ જોઈશું. તો ફન ટાઈમમાં શું છે? ચાલો જોઈએ. ચિત્રો જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્ય બનાવી લખો. સમજ પડી? આપણે આ શું જોવાનું છે? ચિત્ર જોવાના છે, બરાબર. અને ચિત્રમાં એન્ડ વાક્ય મૂકીને શું બનાવવાનું છે? આખું વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ચાલો જોઈએ. અહીંયા ઘારી શું આપેલું છે? કેટ, કાવ, હોર્સ, ડોગ, બરાબર. અને અહીંયા ઘારી કિડ એટલે કે એમના નાના નાના બચ્ચાઓના નામ નીચેના બોક્સમાં આપેલા છે. તો ચાલો આ બેના વચ્ચે એન્ડ લગાવીને વાક્ય બનાવીએ. પહેલું જો આપણને ઉદાહરણ આપેલું છે, શેનું ચિત્ર છે? કૂતરાનું. કૂતરાનું ચિત્ર છે અને નાનું બચ્ચું દેખાય છે, બરાબર. તો ચાલો બનાવીએ વાક્ય. અ ડોગ એન્ડ અ પપ્પી. આપણે આગળ જોઈ ગયા ને, કૂતરાના બચ્ચાને શું કહેવાશે? પપ્પી.
तो कई रीते वाक्य बने अ डॉग एंड अ पपी, पपी एटले के कूतरानु नानु बच्चू। त्यार पछी आसेनु चित्र छे गायनु, बराबर। तो कई रीते वाक्य बनशे अ काव एंड अ काल्फ। शू कहेवाशे? अ काव एंड अ काल्फ एटले के गाय अने तेनु बच्चू छे। त्यार पछी શું છે? આ ડુક્કર, બરાબર, અને આ એનું નાનું બચ્ચું છે। તો પિગ એન્ડ અ પિગલેટ, બરાબર ને? પિગ એટલે કે ડુક્કર અને પિગલેટ એટલે એનું નાનું બચ્ચું। ત્યાર પછી શું છે? હેન એટલે કે મરઘી। તો અ હેન એન્ડ અ શું આવશે? ચિકન। મરઘીના બચ્ચાને શું કહેવાશે? ચિકન। ત્યાર પછી આશાનું ચિત્ર છે સીનું, લાયન। તો અ લાયન એન્ડ અ કબ, બરાબર। સીના બચ્ચાને શું કહેવાશે? કબ ઇંગ્લિશમાં। ત્યાર પછી શું છે? બટક। અ ડક એન્ડ અ શું લખેલું છે? એન્ડ અ ડકિંગ, બરાબર। અ ડક એન્ડ અ ડકિંગ એટલે કે બટકનું બચ્ચું। ત્યાર પછી શેનું ચિત્ર છે? હોર્સ એટલે કે ઘોડો। અ હોર્સ એન્ડ અ ફોલ, બરાબર। હોર્સ એટલે કે ઘોડો અને ફોલ એટલે ઘોડાનું બચ્ચું। ત્યાર પછી બિલાડી। તો અ કેટ એન્ડ અ શું આવશે? કેટના બચ્ચાને શું કહેવાશે? કિટેન। શું કહેવાશે? કિટેન એટલે કે બિલાડી અને તેનું બચ્ચું છે। ત્યાર પછી શું છે? અ ગોટ એન્ડ અ કિડ। ગોટ એટલે કે બકરી, બરાબર। તો ગોટ એટલે બકરી અને કિડ એટલે તેનું, બકરીનું નાનું બચ્ચું। ત્યાર પછી શું છે? અ શીપ એન્ડ અ લેમ્બ, બરાબર। શીપ એટલે શું થશે? ઘેટું, ને લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું। તો ખબર પડશે ને તમને લૂકને? ચાલો હવે શું જોઈએ? જોડકા જોડો। તો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા વચ્ચે નામ આપેલા છે ઇંગ્લિશમાં, અને આપણે તેની સાથે જે નામ આવતું હોય તેની સાથે એ બચ્ચાના નામ સાથે એને જોડવાનું છે, બરાબર। તો ચાલો જોડીએ। પહેલું શું છે? લેમ્બ, પછી શું છે? કિડ, ત્યાર પછી ચિકન, પછી કબ, પછી પિગલેટ, પછી કોલ્ફ, પછી કિટેન, પછી પપ્પી, પછી શું છે? ફોલ, પછી ડકલિંગ, બરાબર। આ રીતે અવનવર નામ આપેલા છે અને આ ચિત્રો આપેલા છે આમને સામને, એને આપણે શું કરવાનું છે? જોડવાના છે। તો ચાલો જોડીએ ને આપણે બધા। તો પહેલું શું છે? શેનું ચિત્ર છે? બકરીના બચ્ચાનું। તો બકરીના બચ્ચાને શું કહેવાશે? આપણે આગળ શીખી ગયા ને કે બકરીના બચ્ચાને કિડ કહેવાશે, એટલે કિડ ક્યાં લખેલું છે? આમાં બીજા નંબર પર, જોયો ને, દેખાયું ને? તો કિડ સાથે એને શું કરવાનું છે? જોડવાનું છે। ત્યાર પછી એના સામેનું શેનું બચ્ચું છે? ગાયનું, બરાબર। તો ગાયના બચ્ચાને શું કહેવાશે ઇંગ્લિશમાં? કાલ્ફ। તો કાલ્ફ ક્યાં છે? આર એવું સી એ એલ એફ, કાલ્ફ એટલે કે ગાયનું બચ્ચું, તે એની સાથે આપણે જોડવાનું। ત્યાર પછી શેનું બચ્ચું છે? ઘેટાનું। તો ઘેટાના બચ્ચાને શું કહેવાશે? લેમ્બ। તો લેમ્બ ક્યાં લખેલું છે? પહેલું એલ એ એમ બી, લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું, તો એની સાથે આપણે શું કરવાનું? જોડવાનું છે। ત્યાર પછી શેનું છે ચિત્ર? હોર્સ એટલે કે ઘોડાનું બચ્ચાનું ચિત્ર છે। તો ઘોડાના બચ્ચાને શું કહેવાશે?
ફોલ, બરાબર? શું કહેવાશે? ફોલ. તો આપણે ફોલ ક્યાં લખેલું છે? એફ ઓ એ એલ. ફોલ એટલે ઘોડાનું બચ્ચું. તો એની સાથે આપણે પેન્સિલ વડે જોડવાનું છે. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? સિંહના બચ્ચાનું, બરાબર ને? તો સિંહના બચ્ચાને શું કહેવાય? કબ. તો કબ એટલે સી યુ બી, કબ એટલે સિંહનું બચ્ચું. તો આ રહ્યું એની સાથે જોડવાનું. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? ડુક્કરનું. તો ડુક્કરને શું કહેવાશે? ડુક્કરના બચ્ચાને પિગલેટ. તો પિગલેટ ક્યાં લખેલું છે? આ રહ્યું, પી આઈ જી એલ ઈ ટી, પિગલેટ એટલે ડુક્કરનું બચ્ચું. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? કૂતરાનું બચ્ચાનું, બરાબર ને? તો કૂતરાના બચ્ચાને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? પપ્પી. તો પપ્પી ક્યાં લખેલું છે? આ રહ્યું, પી યુ ડબલ પી વાય, પપ્પી એટલે કૂતરાનું બચ્ચું. તો એને એની સાથે જોડવાનું છે. ત્યાર પછી આ શેનું બચ્ચું છે? શેનું છે? બટકનું, બરાબર ને? તો બટકના બચ્ચાને શું કહેવાશે? ડકલિંગ. તો ડકલિંગ ક્યાં લખેલું છે? ડી યુ સી કે એલ આઈ એન જી, ડકલિંગ એટલે બટકનું બચ્ચું. ત્યાર પછી આ શેનું છે બચ્ચું? મરઘીનું. હેન એટલે મરઘી. તો મરઘીના બચ્ચાને ઇંગ્લિશમાં કઈ શું બોલાય? તો ચિકન, બરાબર ને? તો ચિકન ક્યાં લખેલું છે? આ રહ્યું, સી એચ આઈ સી કે ઈ એન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. એની સાથે આપણે જોડવાનું છે. ત્યાર પછી શેનું બચ્ચું છે? બિલાડીનું. બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાશે? કેટ. તો કેટના બિલાડીના બચ્ચાને શું કહેવાય ઇંગ્લિશમાં? કિટેન. તો આ રહ્યું, કે આઈ ડબલ ટી ઈ એન, કિટેન એટલે બિલાડીનું બચ્ચું. તો આવડું ને તમને બધાને પણ? મજા આવી ને? આ જ રીતે તમારે બધાએ પણ લેસન બુકમાં લખવાનું છે.